જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ લોકો પણ જાગૃત થયા હોય તેમ લાગે છે। ચૂંટણી સમયે તેમની માંગને લઈને રાજકીય નેતાઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર નજીક સિદ્ધસર અને આસપાસના 25 ગામના લોકો દ્વારા એક નવા જ વિચાર સાથે માંગ મૂકવામાં આવી છે કે પાણી આપો અને મત મેળવો। જો કે આ બેનરો લાગતા જ રાજકીય નેતાઓમાં ચહલપહલ જોવા મળી હતી। ભાવનગર એક એવું રજવાડું હતું કે જેના તમામ રાજવીઓ દ્વારા તેની જનતા માટે કંઈક ને કંઈક સુવિધાઓ ઊભી કરી હતી અને આજે પણ લોકો તેનો લાભ લઈ રહ્યા છે। લોકોના પીવાના પાણી અને પિયતના પાણી માટે ભાવનગરના દીર્ઘદ્રષ્ટા રાજવી પરિવાર દ્વારા માલેશ્રી નદીમાંથી કુદરતી રીતે પાણી બોર તળાવમાં આવે તે માટે ભીગડા કેનાલનું નિર્માણ કરાયું હતું અને લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર કરી હતી, જે આજે પણ મહાનગરપાલિકા તેનો ઉપયોગ કરે છે। જ્યારે બીજી બાજુ આજની સરકાર કે આજના નેતાઓ છે કે જેમના પાપે લોકોને પાણી આપો અને મત મેળવોના બેનરો લગાવી પડી રહ્યા છે, જે આઝાદીના 70 વર્ષ બાદ લાંછનરૂપ ગણી શકાય। આ ગામડામાં મુખ્ય જે તકલીફ છે પાણીની, 25 ગામડા અને પાણી મળે એવું છે શેત્રુજી કેનાલમાંથી, સરકારશ્રી જે ધ્યાન આપે તો ગામડા ખાલી ન થાય, નકે ગામડા ખાલી થવા મળ્યા છે, એટલે ધ્યાન દેવા સરકારશ્રીને વિનંતી। સમગ્ર વાત જોઈએ તો ભાવનગર તાલુકાના શ્યામપરા અને આસપાસના 25 ગામોની ખેતીની જમીન ખૂબ જ ફળદ્રુપ છે, પરંતુ અહીં પિયતની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી લોકોને માત્ર ચોમાસું પાક પર જ આધાર રાખવો પડે છે। ત્યારે આ વિસ્તારની પિયતની સુવિધાના અભાવે લોકો પાયમાલ થઈ રહ્યા છે। સોના જેવી જમીનો તેમને મૂકી શહેરો તરફ હિજરત કરવું પડે છે। ગામડાઓ ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે, ત્યારે હવે આ 25 ગામોના લોકો દ્વારા એક સહિયારી માંગ કે જેમાં આ વિસ્તારની ખેતીના પાણીના પ્રશ્ન અંગે જે કોઈ પક્ષ તેનો ઉકેલ લાવી પાણી આપવાની ખાતરી આપશે તેને જ મત અપાશે, અને તે અંગે આ ગામોમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે। આ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી પણ હતો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ હતો, પ્રૌઢ શિક્ષણમાં પણ કામ કરીને છેક ગાંધીનગર જઈને શિક્ષણ નિયામક તરીકે નિવૃત્ત થયો। નિવૃત્ત થઈને ભાવનગર બહુ જ ગમ્યું, એટલે ભાવનગરમાં આ શામપરા ગામ સિદ્ધસરને અડીને જે છે ત્યાં એક ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવ્યું છે, ધ્યાન ધરવાનું અને શિક્ષણ વિશે ચિંતન મનન કરવાનું। અહીંયા રહેવાને કારણે મને એ વસ્તુનો એક અભ્યાસ થયો કે આસપાસના 25 ગામ એવા છે કે જેના તળમાં પાણી નથી। નવેમ્બર મહિનો આવે ત્યાં એના તળમાં કૂવા ખાલી થઈ જાય, એના બોર ખાલી થઈ જાય, અને એક પણ ગામમાં ચેકડેમ બાંધવાની મંજૂરી નથી। આ પછી વધારે એક મૂંઝવણનો પ્રશ્ન છે। એટલે અમે અત્યારે સરકાર પાસે છેલ્લા કેટલાક મહિનાઓથી વર્ષથી માગણી કરીએ છીએ કે અમને ખેત તલાવણી કરવાની અને ચેકડેમ કરવાની મંજૂરી આપો। બીજું કે જે નર્મદા મૈયાનું પાણી શેત્રુજી ડેમમાં ઠલવાવાનું છે એ પાણી જો ત્યાંથી છોડી દેવામાં આવે ને તો ગુરુત્વાકર્ષણ બળને કારણે આપોઆપ ભીકળામાં થઈને બોર તળાવ સુધી આવે એમ છે। આને કારણે 25 ગામ જે છે પાણી વિનાના, એ 25 ગામના પાણી એટલા બધા ભરાય એના તળમાં કે 25 ગામ ત્રણેય પાક લઈ શકે, ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક। આખા ગામની આર્થિક પરિસ્થિતિ પણ ઊંચી આવે, બેરોજગારી પણ નાબૂદ થાય। એટલું જ નહીં, એ પાણી વહેતું 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 અંતે બોર તળાવમાં આવે, તો બોર તળાવમાં આવે તો ભાવનગરના શહેરનો જે પાણીનો પ્રશ્ન છે એ પણ ખૂબ હળવો થઈ જાય। આ માગણીમાં અમારી પેલી એક જ વાત છે કે કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી જ નથી, બધાના દિલને ઢંઢોળવા છે, બધાની સંવેદનાને જગાડવી છે કે 25 ગામના મિત્રો તમારી પાસે માગણી કરીએ છીએ કે જે તમારી માટે અત્યંત સરળ છે એ પાણી અમને આપો। હજી એક શક્યતા બહુ જ મોટી પડી છે, દહેજથી ઘોઘા પાણી આપી દો, દહેજની અંદર નર્મદા મૈયાનું પાણી દરિયામાં જાય, દહેજ પાસે એક દરિયામાં ભૂંગળું નાખીને 15 કિલોમીટર ઘોઘામાં પાણી લાવવામાં આવે તો ઘોઘાથી આસપાસના વિસ્તારોને પહોંચે।
આ માગણી હું એટલા માટે કરું છું કે આરબ કન્ટ્રીઝમાંથી છેક સૌરાષ્ટ્રમાં ઓઇલની પાઇપલાઇન નાખવામાં આવવાની 1000 કિલોમીટરથી 1500 કિલોમીટરની, એની સામે આ આખા વિસ્તારની માગણી 15 કિલોમીટરની જ છે. જો 15 કિલોમીટરમાં દરિયામાં પાઇપલાઇન નાખવામાં આવે તો નર્મદા મૈયાનું પાણી એ બાજુથી મળે, નર્મદા મૈયાનું પાણી શેત્રુંજીથી મળે, આખો વિસ્તાર લીલુડી ધરતી થઈ જાય. માટે બધાને વિનંતી કરીએ છીએ કે આપ આપની સત્તાનો ઉપયોગ કરીને આ 25 ગામના જે ખેડૂતો છે એની પાણીની જે પારાવાર મુશ્કેલી છે એમાંથી એને પાર ઉતારો. આ વિસ્તાર કે જ્યાં પાણી માટે એક નહીં પરંતુ અનેક યોજના થઈ શકે તેમ છે, જેમાં પાલીતાણા શેત્રુંજી ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તે પાણીને ભીકડા કેનલ મારફતે બોર તળાવમાં બે રીતે લાવી શકાય છે, જેમાં શેત્રુંજીની ભીકડા કેનલને થોડા કિલોમીટર લંબાવી તેમજ ભાવનગરને શેત્રુંજીમાંથી પાણી પૂરું પાડતી 3 પાઇપલાઇન પૈકી 2 બિન ઉપયોગી છે, જેનો સદઉપયોગ કરી પાણી લાવી શકાય છે. સોની યોજના હેઠળ શિહોર તળાવમાંથી પાણી ભીકડા ડેમ તરફ છોડી બોર તળાવમાં પાણી લાવી શકાય છે. ઉપરાંત ત્યાંથી પસાર થતી ઉદ્યોગો માટે પાણી પૂરું પાડતી લાઇનનું પાણી બોર તળાવ કે અન્યત્ર આપી શકાય છે. પાણી માટે શું ચાલી રહ્યું છે કે શું છે એ તો ખેડૂતનો દીકરો એટલે મને ખ્યાલ જ છે, પણ બેરોજગારીને હટાવવા માટે આ 25 ગામને જો પાણી આપે સરકાર શ્રી તો બેરોજગારી 50% હટી જાય ગામમાંથી. તો સરકારની એટલી જ માંગણી છે કે અમને આ 25 ગામમાં શેત્રુંજી ડેમથી પાણી 5 થી 6 કિલોમીટર કેનાલ ગાળી અને અમને આપે તો 25 ગામની બેરોજગારી હટી જાય. આગળ ગાંધીનગર નહીં દિલ્હી સુધી એમ પત્ર લખેલા છે. આ અમારો ઝુંબેશ 4 થી 5 વર્ષથી ચાલે છે. એમાં અમારા નલિનભાઈ પંડિત પણ જોડે છે અને 25 ગામના સરપંચો અને એના ઓલા સાથીદારો પણ અમારી જોડે છે. અમે આગામી સમયે એક દિવસ 25-25 ગામની મિટિંગ એટેન્ડ કરવાના છીએ. પછી એની અંદર અમે નિર્ણય લેવાના છીએ કે શું કરવું. અત્યારે કોઈ પક્ષનો અમને વિરોધ નથી. ભીકડા કેનાલનો કેચમેન્ટ વિસ્તાર હોય કે જ્યાં ચેકડેમ બાંધવા બાબતે મનાય છે, તેમ છતાં આ વિસ્તારના લોકોને તેના ગામનું પાણી ઉપયોગમાં લેવાનો હક છે, ત્યારે તેમાં ચેકડેમ બનાવી કે પછી દહેજ પાસે દરિયામાં જતું નર્મદાનું પાણી દરિયાઈ પાઇપલાઇન નાખી ઘોઘા કાંઠે લાવી શકાય છે, અને જેના દ્વારા આ વિસ્તારના લોકોને ખેતી માટે જરૂરી પાણીની સમસ્યાનું સમાધાન નીકળી શકે છે, ત્યારે સરકાર દ્વારા અનેક યોજના થકી આ વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે છે. કે જે લોકો પાણી અમને આપશે એને અમે મત આપશું, એટલે એ વાતને લઈને મેં જાણકારી મેળવી છે. તો ભૌગોલિક પરિસ્થિતિને લઈને ત્યાં પાણી પહોંચી શકે કે કેમ, એના માટેની પહેલાં તો ચિંતા કરવાની જરૂર છે, એનું સર્વે થાય અને પછી એમાં આગળ વધી શકાય. રહી વાત પાણીની ક્ષમતા કરતાં વધારે ખેડૂતોને પાણી ત્યાં આપી શકાય નહીં, અને મહાનગર માટે જે રિઝર્વ રાખવાની વાત છે એ બે વાતને લઈને પાણી આપી શકાય નહીં. પણ સૌની યોજના દ્વારા, સરકારની જે સૌની યોજના દ્વારા 115 રાજ્યના જે ડેમ સૌરાષ્ટ્રના ખાસ કરીને ભરવાના છે એમાં શેત્રુંજીનો સમાવેશ થાય છે, એટલે એ ટૂંક સમયની અંદર યોજના પૂર્ણ થાય એટલે સર્વે કરાવીને ખેડૂતોને આવશ્યક જણાય તો એમાંથી એ પાણી આપી શકાય એવી પરિસ્થિતિ અમને લાગે છે. અને આવનારા દિવસોમાં કદાચ આ 115 ડેમો પૈકી આ જે શેત્રુંજીનો ડેમ ભરાય તો આ માટે પણ વિચારણા કરી શકાય. પહેલાં વહેલા આ પ્રશ્ન અમારા કાને અથડાનો છે કે ભાઈ ત્યાં બોર્ડ મૂકી અને મતદાનનો વિરોધ કરવો, અથવા તો જો જે લોકો અમને પ્રોમિસ કરે એને જ ત્યાં મત આપશું એવી વાત સાંભળી છે. તો એ બાબતમાં એવું કહી શકાય કે આ 115 મેં તમને કીધું એમ ડેમો ભરાશે તો એના માટે આ યોજના છે એના માટે વિચારી શકાય. અત્યારે એવું કશું વિચારવા જેવું મને લાગતું નથી. શ્યામપરા અને 25 જેટલા ગામોના લોકો દ્વારા તેમની આ માંગને ચૂંટણી સમયે રજૂ કરીને તમામ પક્ષોને આ બાબતનું નિરાકરણ બાબતે વિચાર કરતા કરી મૂક્યા છે, જેમાં હાલ બંને પક્ષો દ્વારા આ બાબતના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સત્તાધારી ભાજપ દ્વારા પણ આ બાબતે યોગ્ય નિરીક્ષણ બાદ કયા પ્રકારે પાણી લાવી શકાય તેની તપાસ બાદ ગામ લોકો સાથે આ બાબતે ચર્ચા કરશે. પાણી પુષ્કળ છે, પરંતુ યોજનાના અભાવે લોકો સુધી પૂરતું પહોંચતું નથી, જેના કારણે માનવી, પશુઓ અને ખેતી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોની માંગ કોણ પૂર્ણ કરી અને મત મેળવે છે તે જોવાનું રહ્યું. હાલની ચૂંટણીમાં વહેલો તે પહેલાનો નિયમ પણ આ વિસ્તારના લોકોએ લાગુ પાડ્યો છે, તો કોણ હશે પહેલો તે જોવાનું રહ્યું. ખાસ કરીને જે શેત્રુજી ડેમની વાત છે, તો જે નદી ઉપર ડેમ થતો હોય એ નદીના લાભાર્થી ખેડૂતોને આ લાભો આપવાના હોય, વધારાનું પાણી હોય તો એ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનું હોય. શેત્રુજી ડેમ 34,000 હેક્ટરની પિયત માટેનો ડેમ બન્યો છે અને હાલ કાપની ભરતીના લીધે એક ઓલામાં 8,000 હેક્ટર જેટલું પિયત આપે છે. જે ઓરિજિનલ શેત્રુજી ડેમની યોજના છે, જે ડાબો કાંઠો 85 કિલોમીટર અને જમણો કાંઠો 92 કિલોમીટર, ત્યાં સુધી પણ પાણી પહોંચતું નથી. કારણ કે જે ડેમની કેપેસિટી હતી એ અત્યારે ઘટી ગઈ છે. જ્યાં સુધી જે લાભાર્થી ખેડૂતો છે ત્યાં સુધી, જ્યાં સુધી પાણી ન પહોંચી શકે ત્યારે અન્ય નવી કેનાલ માટે ભવિષ્યની અંદર સૌની યોજનાથી જો ડેમ ભરાય અને 12 માસી ડેમમાં પાણીની આવક થાય તો આ વસ્તુ શક્ય બને કે વધારાના ખેડૂતોને પાણી આપી શકાય. હાલમાં 14-15 ફૂટનું પાણી પીવાના પાણી માટે રાખવામાં આવે છે, એના લીધે રવિ પાકમાં પણ પૂરતું પાણી મળતું નથી. પણ સરકારે વખતો વખત નવી સિંચાઈ યોજના બનાવી અને જે નર્મદા ડેમનું પાણી છે, નર્મદા કેનાલનું જે નવું અત્યારે આયોજન થઈ રહ્યું છે, એમાં ચોક્કસ આ ગામડાઓને લાભાર્થી તરીકે લઈ શકાય.